હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં અચરજ પામાડતો કિસ્સો જોવા મળ્યો છે, જ્યાં બે નાક ધરાવનારા બાળકનો જન્મ થતાં શહેરભરમાં ચર્ચાનું નિમિત્ત બન્યો છે. આ બાળકની તબિયત હાલ સામાન્ય છે. પ્રતિ 8,000 થી 15,000 બાળકોમાં એક આવું બાળક જન્મે છે જેના શારીરિક અંગોમાં વધારો થયો હોય છે, તો આ બાળકને આગામી સમયમાં ઓપરેશન થકી નોર્મલ બનાવવાના પ્રયાસ હાથ ધરાશે અને જો બાળકની તબિયત સામાન્ય બની રહેશે તો તેને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવશે. પ્રારંભિક ધોરણે બાળકને પિયર રોબિન સિન્ડ્રોમ જેવા લક્ષણો લાગે છે. આ એક જીનેટિક ડિસઓર્ડર છે, જેમ કે ગુજરાતી ભાષામાં કહીએ આપણે તો આનુવંશિક બીમારી કહેવાય. તો હવે એના ટ્રીટમેન્ટ જ્યારે બાળક જન્મે ત્યારે ઘણી ખોડખાપણો હોય. અત્યારે હાલ એને નેઝલ ડિફોર્મિટી છે, અમુક હૃદયની તકલીફ છે, એને હૃદયમાં બી એને હૃદયની બી ખોડખાપણ છે. આવા બાળકો 8,500 થી 14,000 એક બાળક આવું જન્મતું હોય છે. આની ટ્રીટમેન્ટમાં આપણે પહેલાં તો એના ટ્રીટમેન્ટ એને ડાયગ્નોસિસ કરવું પડે, એના માટે આપણે જીનેટિક સ્ટડી કરતા હોઈએ છીએ, બાળકને બી એના રિપોર્ટ્સને બધું કરતા હોઈએ છીએ. હાલ બાળકની કન્ડિશન સારું છે, હાલ બાળકને થોડું ઓક્સિજન ઉપર છે, બાકી એનું જનરલ વાઇટલ્સ બધા નોર્મલ છે,